સચિવ ડોક્ટર જયંતિ રવિ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. 2019માં એક પોઝિટિવ કેસ આજે પ્રસ્થાપિત થયું છે. આ ભાવનગરના 28 વર્ષના પુરુષ છે કે જેમને ત્યાં આગળ ઓલરેડી જે એક પોઝિટિવ કેસ હતા એમની સાથેનું કોન્ટેક્ટ હતું એવો પ્રસ્થાપિત થયેલો કેસ છે. સાથે સાથે આજે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે અને સાજા થઈને ઘરે ગયા છે. એમાંના જે ગુજરાતનો સૌથી પહેલો કોવિડ પોઝિટિવ કેસ રાજકોટના એક વ્યક્તિ હતા, પુરુષ હતા, 32 વર્ષની એમની ઉંમર હતી અને એ વ્યક્તિ આજે સાજા થઈને પાછા ઘરે જાય છે. એ જ રીતે સિવિલ હોસ્પિટલ સુરતના 2 પોઝિટિવ કેસીસ જે હતા એ લોકોને, એટલે એક પુરુષ 45 વર્ષ અને બીજા એક પુરુષ 23 વર્ષના, એમ કરીને આજનું હવે ટોટલ આપણા ત્યાં અત્યાર સુધી 88 પોઝિટિવ કેસીસ થાય છે. એ પૈકી 68 લોકો બિલકુલ સ્ટેબલ છે, નોર્મલ છે, પણ 3 વેન્ટિલેટર્સ પર છે. આજથી આપણે આ વેન્ટિલેટર્સ પર જે છે એમનો નિર્ણય પણ 2-3 દિવસ પહેલાં લીધું હતું કે આપણા એક સરસ ગ્રુપ ઓફ સ્પેશિયલિસ્ટ અહીંયા અમદાવાદમાં, જેની અંદર ડૉક્ટર અતુલ પટેલ પણ છે, એ જ રીતે આપણા ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર બિપિન અમીન અને આપણા ડૉક્ટર દીક્ષિત અને આર કે પટેલ સાહેબ જે આપણા યુએન મહેતાના ડાયરેક્ટર પણ છે, એ આખી ટીમ પણ આ બધા કેસીસને અહીંથી પણ મેન્ટરિંગ, ટેલી મેન્ટરિંગની પણ આપણે એક વ્યવસ્થા ઊભી કરી છે અને આજે પણ એ લોકોએ આ કામગીરી સરસ રીતે કરી. 10 પેશન્ટ્સ અત્યાર સુધી બિલકુલ સાજા થઈને ઘરે જતા રહ્યા છે. એટલે આ રીતની ટોટલ માહિતી છે કે કુલ ટેસ્ટ થયા છે અત્યાર સુધી 1826, એમાંથી પોઝિટિવ 88, નેગેટિવ 1714 અને જે પેન્ડિંગ છે 24 છે. આજે ખાસ અગત્યની વાત એ છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ આજે એક વિડીયો કોન્ફરન્સ કરી અલગ અલગ રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ સાથે અને એમની આખી આ ટીમ સાથે, અને એમાં સાહેબે જે ફોકસ આજે મેઇનલી આપ્યું છે એ મેસેજ અમે આ માધ્યમ દ્વારા પણ બધાને કહેવા માગીએ છીએ. એક તો એમને રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણા બધાની ઇમ્યુનિટી વધે એના માટે ઘણી બધી આપણી જે સિમ્પલ કલ્ચરલ ટ્રેડિશનલ આપણી જે પરંપરાગત જે ઉપાયો છે જેને અત્યારે વિશ્વભરમાં પણ લોકો એને ઘણી બધી આસ્થા સાથે માને છે, એવા બધા ઉપાયોને પણ એમને અપનાવવા માટેની વાત કરી. દાખલા તરીકે એમને એક દાખલો આપ્યો કે ગરમ પાણી એ એમને આયુષ મંત્રાલય દ્વારા ઘણી બધી આવી સિમ્પલ ડુએબલ થિંગ્સ જે આપણે બધા ઘરમાં આઇસોલેશનમાં હોઈએ, લોકડાઉનમાં હોઈએ, ક્વોરન્ટાઇનમાં હોઈએ, એવરીબડી કેન ફોલો ધીસ, બધા આ વસ્તુને પ્રેક્ટિસ કરી શકે, એમાંનું એક છે ગરમ પાણી. આયુષ મંત્રાલયના જે ગાઈડલાઇન્સ આવ્યા છે, યોગ પ્રાણાયામની પણ વાત કરી, એમાં પણ કેમકે આ જેટલું આપણે બિલકુલ આપણી માનસિક રીતે શારીરિક રીતે આપણે પોતાની જાતને એમાં સ્વસ્થ રાખીશું તો એટલું આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. એ જ રીતે એમને ગોલ્ડન મિલ્ક માટેની પણ વાત આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં આવ્યું છે, જે અત્યારે વિશ્વભરમાં આની ઘણી બધી એક ડિમાન્ડ ઊભી થતી હોય છે. આપણે જોયા છે ઘણા મહિનાઓથી હમણાં કે ટર્મરિક એટલે હળદર અને દૂધ જે આપણા ત્યાં જૂની પદ્ધતિ પણ ઘણા લોકો આ અપનાવે જ છે, પણ એને અત્યારે જો અપનાવવામાં આવે આ સંજોગોમાં તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી બૂસ્ટ થાય. સાથે એમને બીજી પણ અગત્યની આજ વાત એ કરી કે જે આખી આપણી ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ આ જે 3 T's વાત છે એના ઉપર પણ સાહેબે ભાર આપ્યો હતો અને એમને ખાસ કહ્યું કે આ જે વસ્તુ છે થોડીક લાંબી ચાલવાની છે, એની અંદર અલગ અલગ જે સમાજના લોકો છે, કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, બધા પણ આમાં ઇન્વોલ્વ થાય. દાખલા તરીકે NGOsને ઇન્વોલ્વ કરવાની વાત કરી, NCC, NSSના લોકોને, અને એમને એક બહુ અગત્યની એ પણ વાત કહી કે આને પ્રિવેન્ટ કરવું લિટરલી 0 બજેટનું છે, બરાબર ને? એટલે આમાં જેટલું આપણે IEC આ બધી અવેરનેસ આપણે જે વારંવાર કહીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, એકબીજાના હાથ મિલાવવાનું ન રાખીએ અને જે કોફ એટિકેટ છે આ રીતે કોફ કરીએ, હાથમાં ન કરીએ, પછી આપણે થૂંકવાની પણ મનાઈ કરી છે, જેટલું બને બહુ જોરથી બૂમ ન પાડીએ જેથી કે આપણા ડ્રોપલેટ્સ, સલાઈવાના જે ડ્રોપલેટ્સ છે બીજાને ઇન્ફેક્ટ ન કરે, અને આ બધી રીતે આપણે જેટલી કાળજી લઈએ એટલું આ વસ્તુને આપણે બીજાને ફેલાતા કે બીજાને આ રોગ ન લાગે એના ઉપર આપણે કાબૂ રાખી શકશું. અને ખાસ મેસેજ હતું કે વી હેવ ટુ બ્રેક ધ ચેન, એટલે આજે એકબીજાને ચેપ લાગવાની એક સંભાવના છે એને તોડવાની છે. ક્લસ્ટર કન્ટેનમેન્ટની પણ વાત કરવામાં આવી, બહુ જ એને સ્ટ્રિક્ટલી આપણે અમલ કરવાનું છે, જે હોટસ્પોટ્સ છે અને હોટસ્પોટ્સની અંદર શું કાર્યવાહી થઈ રહી છે, કેવી રીતે કરવાનું છે એના ઉપર ચર્ચા પણ કરવામાં આવી.
અને એમને ખાસ એક અગત્યની એ પણ વાત કરી જે અત્યાર સુધી આપણે જનરલી લોકોને માસ્ક પહેરવા માટે આપણી પણ એક એડવાઇઝરી એવી હતી કે જે લોકો સાજા છે, નોર્મલ છે, માસ્ક ન પહેરે. પણ હમણાં તાજેતરમાં અને આ વાત જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના વિડીયો કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો અને માસ્ક એટલે કોઈ આપણે હાઈફાઈ માસ્કની જરૂરત નથી, એમણે વાત કરી કે એક સિમ્પલ કોટન એટલે સૂતી કાપડને પણ આપણે એક રૂમાલ જેવું પણ હોય એને ફોલ્ડ કરીને આપણે પહેરીએ તો એનાથી શું થાય કે આપણા મોઢેથી જે ડ્રોપલેટ્સ આવતા હોય છે એની અંદર અરેસ્ટ થાય. આ રીતે બધા જ પહેરે તો આ ડ્રોપલેટ્સનું જે એકબીજાને સંક્રમણ થવા માટેની જે એક સંભાવના છે ઘટી જાય છે. એટલે બધાને અનુરોધ છે, બધાને અમે એ કરીએ છીએ કે આ રીયુઝ થઈ શકે, રીસાયકલ ધોઈને ફરી આપણે પહેરી શકીએ એવા સિમ્પલ માસ્ક આપણે બધા પહેરીએ. અને એ જ વાત અત્યારે WHO તરફથી પણ તાજેતરમાં આવ્યું છે અને જે અમેરિકામાં પણ જે NCDC જે મેઇન જે વ્યક્તિ છે ત્યાં એમના તરફથી પણ હમણાં 2 દિવસથી આવ્યું છે કે આ એક વસ્તુ કરવાથી આ રોગને આપણે અટકાવી શકીએ. કેમ કે ઘણા લોકો આને સિમ્પટમ આપણે અગાઉ પણ વાત કરી છે કે એસિમ્પટોમેટિક હોય, કોઈ પણ લક્ષણ ન દેખાતા હોય તો પણ એ આ વસ્તુની ચેપ કદાચ બીજાને આપે એવી સંભાવના પૂરી પૂરી રહેતી હોય છે. માટે આ સંક્રમણને જો આપણે બ્રેક કરવું હોય, તોડવું હોય, ચેઇનને બ્રેક કરવું હોય તો આપણે બધા જ એક સિમ્પલ માસ્ક જેને આપણે રિસાયકલ એટલે પર્યાવરણની દૃષ્ટિથી પણ એને કંઈ થ્રો કરવાનું રહેતું નથી. અને આ પ્રશ્ન પણ ઘણા બધા લોકો અવારનવાર પૂછતા હોય છે કે ઘણા લોકો આજે ટ્રિપલ લેયર માસ્ક વગેરે છે જે ડિસ્પોઝેબલ છે એ વાપરતા હોય છે અને પછી આ માસ્કને ગમે ત્યાં ડિસ્પોઝ કરીએ તો એનું પણ એક પ્રશ્ન આવે છે. એટલે આ માસ્કને જ્યાં સુધી બને કોઈ આપણી હેલ્થ ફેસિલિટી હોય એના યલો કલરના પીળા રંગના જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ અને અલગ અલગ કેટેગરીઝનું હોય છે એટલે આ યલો કલર માટેની જે સ્પેશિયલ હોસ્પિટલ વેસ્ટ છે એની અંદર આને આપણે નોર્મલી ડિસ્પોઝ કરવા માટેની એક પ્રાવધાન હોય છે. પણ એટલીસ્ટ આપણે એને ગમે ત્યાં ડિસ્પોઝ ન કરીએ, એટલીસ્ટ જે જ્યારે કચરા ફેંકવાનો વારો આવે તો એટલીસ્ટ એક જગ્યાએ કલેક્ટ કરીને પછી આ રીતે હોસ્પિટલના વેસ્ટની સાથે એ ડિસ્પોઝ કરી શકીએ. પણ જો આવી કોટન સૂતી કાપડનું માસ્ક પહેરીએ તો પછી ડિસ્પોઝલ પણ અને બીજા જે પર્યાવરણ માટે પણ આ નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. તો આજે ખાસ આ રીતે છે. ગઈકાલે અમને પૂછવામાં આવ્યું હતું કે કેટલા એવા કેસીસ છે ટોટલ કે જે સંક્રમણ જેમનું હજી આંતરરાજ્ય કે વિદેશથી આવ્યા હોય કે પછી લોકલ જે પોઝિટિવ હોય એ પ્રસ્થાપિત થઈ હોય એ સિવાયના કેટલા છે. તો એના આંકડા પણ ગઈકાલે પણ આપણા ત્યાંથી શ્રી નિમેશભાઈ નિતેશભાઈ અહીંયા બેઠા છે એમને આપ્યું હતું. આજે પણ પ્રેસ નોટ સાથે બ્રેકઅપ, કેમ કે આ નંબર થોડુંક એક લાંબી લિસ્ટ છે, કેટલા કેસીસ આપણા ત્યાં જે પોઝિટિવ છે પૈકી વિદેશથી આવેલા ડાયરેક્ટ વ્યક્તિ, આંતર રાજ્યથી આવેલા લોકો, પછી ઓલરેડી જે પોઝિટિવ થયેલો કેસ છે અહીંયા એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવેલા કેટલા લોકો છે એની વિગત પણ આપણી પાસે શેર કરી શકાશે આ પ્રેસ કોન્ફરન્સ પછી. નમસ્કાર. એ ક્વેશ્ચન વિવેકભાઈ એ જ આપણે કહીએ છીએ આજે ટેબલના ફોર્મમાં આપી દઈશું. આના પછી વી હેવ ઇટ રેડી, બધું બ્રેકઅપ છે અને આપી દઈશું જેથી કે આપ લખી શકો. એટલે જે દિલ્હીથી જે વ્યક્તિ આવ્યા છે એટલે એ હજી પ્રસ્થાપિત નથી થયું કે ત્યાં એ ધાર્મિક પ્રસંગમાં હતા કે કેમ, પણ એ વિસ્તારમાં જરૂર એ રહ્યા છે એવી આપણને માહિતી મળી છે એ જ વિસ્તારમાં. અને એમની કોન્ટેક્ટમાં આવેલા આ વ્યક્તિ આજે પોઝિટિવ થયા છે. અને આ રીતે એ રીતે પ્રોટોકોલ સિવાય જ્યાં જ્યાં એના લક્ષણ ડોક્ટર્સ જે બતાવે છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, બ્રેથલેસનેસ અને જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એવા બધા જે કન્ડિશન્સ હોય એવા લોકોને બિલકુલ આપણે ટેસ્ટ કરીએ છીએ. પણ એવા કન્ડિશન્સ જે ન હોય એમાં ટેસ્ટ કરવાની પ્રોટોકોલ હોતી નથી. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. આરોગ્ય વિભાગ નગર સચિવ ડોક્ટર જયંત રવિ પીસી કરી રહ્યા છે, તેને સાંભળીએ. થતું પણ લગભગ 18મી તારીખ પછી આપણે જોવા માંડ્યા કે યુરોપમાં અને ઘણા બધા દેશોમાં આનું એક
પ્રચલન આ રોગ જે છે એ જોવા મળ્યું હતું. અને ખાસ એ પણ વાત આવી કે આ બધા ઇન્ટરનેશનલ પેસેન્જર્સ ઘણી વખતે ટ્રાન્ઝિટમાં હોય છે, એટલે ભલે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ ત્યારે આવા લિસ્ટમાં ન હતા, પણ આમ જુઓ તો ટ્રાવેલમાં દુબઈ બિકમ્સ અ હબ, એટલે ઘણા બધા અલગ અલગ એરલાઇન્સના લોકો પણ એવા એરપોર્ટમાં આવે. અને સ્વાભાવિક છે કે એરપોર્ટમાં આવી ચેપવાળા વ્યક્તિ, બધા કોમન ટોયલેટ્સ હોય છે, વોશરૂમ્સ હોય છે, એમાં કોઈ જગ્યાએ હાથ રાખ્યું હોય અને બીજી વ્યક્તિએ, એટલે ટૂંકમાં હેન્ડલ કોઈ દરવાજાનું ખોલવાનું હોય, એટલે આ સંક્રમણ વધે એવી સંભાવના જોઈને ભારત સરકારે નિર્ણય લીધો કે 22મીથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ બંધ કરવાનો નિર્ણય લીધો. એટલે 22મીથી આપણે 14 ડેઝ, 14 દિવસ ગણીએ તો એટલા માટે હવે જે 5મી એપ્રિલ સુધીનો ગાળો છે એ પણ અગત્યનો છે, કેમ કે આવા જો હજી અભિવ્યક્ત ન થયા હોય પણ ઇન્ફેક્ટેડ લોકો, જો કે ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇન, ઓફિશિયલ ક્વોરન્ટાઇન, આ બધી વસ્તુઓ હું માનું છું પ્રમાણમાં ઘણા બધા મોટા પ્રમાણના લોકોએ એને પ્રોપરલી એનું અનુપાલન કર્યું જ છે, પણ છતાં આ બીમારી અને એની સંક્રમણ થઈ હોય તો એ આવવાની સંભાવના છે એ દૃષ્ટિથી કહ્યું. પણ ત્યારબાદ પણ બીજા પણ 2-3 વેવ્સમાં જે ભારતની અંદર પણ, દાખલા તરીકે મુંબઈથી, અલગ અલગ શહેરોથી પણ લોકો જે આવ્યા, એમાં પણ એક સંભાવના છે કે આવું સંક્રમણથી ઇન્ફેક્ટેડ લોકો આવ્યા હોય. અને એટલે આ એનો અર્થ નથી કે 4 દિવસ પછી આપણે બિલકુલ નિરાતે બેસી જઈએ કે કંઈ નથી થવાનું, પણ આ 4 દિવસ ફોર ધ ફર્સ્ટ વેવ જે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ જે આવ્યા એ દૃષ્ટિથી આ થોડા અગત્યના છે. અને પછી પણ, કેમ કે હવે આપણે ચિંતા ગામડાઓની પણ કરવાની છે, જે રીતે ઘણા બધા લોકો બોમ્બે અને અલગ અલગ શહેરોથી સુરત જેવા વિસ્તારોમાં આવ્યા અને પછી સુરત જેવા વિસ્તારોથી ગામડાઓમાં પણ ગયા છે, એટલે ત્યાં પણ અમારી હવે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી સેકન્ડ રાઉન્ડ પણ આપણે ગ્રામ્ય વિસ્તારમાં હવે શરૂ કરી રહ્યા છે. કેમ કે આવા કોઈ પણ લક્ષણવાળા, ફીવર સિમ્પટમ્સવાળા લોકો હોય તો તરત જ ગામમાં પણ આપણે એમને આઈડેન્ટિફાય કરીને ટેસ્ટિંગ, ટ્રીટિંગ, જે આજે પીએમ સાહેબે પણ, માનનીય સાહેબે જે 3 T's યુઝ કર્યા, ટ્રેકિંગ, ટેસ્ટિંગ એન્ડ ટ્રીટિંગ, એટલે આપણી જે સર્વેલન્સ છે, ટ્રેકિંગ. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ડોક્ટર જયંતિ રવિ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, તે સાંભળીશું. આપણા ટેસ્ટિંગનું પ્રમાણ આપણે અમુક રાજ્યો સાથે પણ સરખામણી કરી હતી 2-3 દિવસ પહેલાં, તો એમાં પ્રમાણમાં આપણે સમવેર ઇન ધ મિડલ છે, એટલે થોડાક એવા પણ રાજ્યો છે દેશમાં જે વધારે ટેસ્ટિંગ કરે છે અને ઘણા રાજ્યો છે ઓછા કરે છે, તો વી આર સમવેર ઇન ધ મિડલ. અને એમાં એટલું કહીશું કે આપણા ત્યાં અત્યાર સુધી જે પ્રોટોકોલ ICMRનું છે એને તો વળગી રહેતા જ હતા, પણ એ સિવાય પણ થોડાક રેન્ડમ કેસીસ આપણે ચેક કરતા હતા, જેથી કે આપણે શરૂઆતમાં, કેમ કે 18મી તારીખ સુધી આપણા ત્યાં પોઝિટિવ કેસ એક પણ હતું નહીં, એટલે આપણે થોડાક બીજા પણ રેન્ડમ કેસીસ લેવા માટે આપણે એક કોશિશ કરતા હતા, જેથી કે એવું ન બને, આપણું હાર્દ હતું કે પોઝિટિવ હોય અને આપણા ધ્યાનમાં કે રેડારમાં ન આવે, એટલે આવું પણ કરતા હતા. પણ જેમ જેમ હવે સંખ્યા ટેસ્ટિંગની આપણે ઘણી વધારે છે, દાખલા તરીકે હવે 100 ઉપરાંત આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, શરૂઆતમાં આપણે રોજના 15-20 ટેસ્ટ પણ કરતા હતા, છતાં જે પોઝિટિવ કેસીસ નીકળે છે એની સંખ્યા લગભગ બરાબર છે. પહેલે પણ આ માત્રામાં, નો ડાઉટ, થોડાક દિવસ 1-2 કેસીસ પહેલે પણ 7-8 કેસીસ પોઝિટિવ આવતા હતા, પણ અધરવાઇઝ એવરેજ આપણે 4-5 કેસીસ આવે છે, એટલે એવું માનવાના કારણ નથી કે આપણે ટેસ્ટિંગ વધારે કરશું તો વધારે નીકળશે. મોર ઓર લેસ એ પેટર્ન સ્ટેબિલાઇઝ થઈ રહી છે, એવું આપણને સંકેત મળી રહ્યા છે. હવે હિન્દી કરી લઈએ આપણે અને પછી ક્વેશ્ચન. એટલે એમાં જે દવાઓ છે, આ ખાસ આઈ થિંક જે આયુષ મંત્રાલય દ્વારા પણ જે આવ્યું છે ગાઈડલાઇન્સ, અહીંયા આખું છે, આજે અમે પ્રેસ નોટમાં પણ શેર કરશું. આમાં ઘણી વસ્તુ એવી છે કે જે આપણા રસોડામાં પણ મળી શકે, અને આ જ એક સિમ્પલ વસ્તુ છે જેનું બધા શ્રદ્ધા સાથે ફોલો કરે, અપનાવે, તો પણ આપણી બેઝિક રોગ પ્રતિકારક શક્તિ વધે. એમાં એવું જરૂરી નથી કે કોઈ બહુ જ મહેંગી, એ જ વાત માનનીય વડાપ્રધાનશ્રી આજે કહ્યું કે આ બધું કંઈ બહુ હાઈ બજેટવાળું એવું નથી કે તમારે કોઈ મોટા ટોનિક્સ કે મોટી વસ્તુઓ લેવાની છે, સાવ સહજ સિમ્પલ વસ્તુઓનું પણ એક
સિસ્ટમેટિક રીતે શાંતિથી આપણે સહજ રીતે એનો સ્વીકાર કરીએ, અને તો દાખલા તરીકે દિવસભર ગરમ પાણી પીવું, હવે આ તો એમાં કંઈ વધારે કોસ્ટ નથી. અને આ હું પણ પર્સનલી કહું તો ફોલો કરું છું અને અનુરોધ કરીશ કે જેટલા પણ લોકો છે દિવસભર આપણે ગરમ પાણી, પછી હળદર, જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો, કેમ કે આ બધા આયુષના રિસર્ચ અને એમના દ્વારા યોગ પ્રાણાયામની વાત છે. આ તો આપણા બધા માટે ઇટ ઇઝ ગુડ. એ રીતે ઘણી બધી નસ્ય કરવાની પણ વાત છે. અને આમાં જો બિલીફ, જો કે આ બધી ચોઈસ પસંદગી લોકોએ કરવાની છે, કેમ કે આમાં લોકોની જો ઈચ્છા હોય, એમને આના માટેની એક ઓપનનેસ હોય, તૈયારી હોય, તો ચોક્કસ એ વિચાર કરી શકે. લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્સ કરી લઈ શકાય. આ રીતે ઘણા બધા નાના નાના સિમ્પલ ઉપાય, અને એટલા જ માટે માન્ય વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આ ઘણી બધી વસ્તુઓ લગભગ ઝીરો બજેટ છે, એટલે એમાં કંઈ બહુ મોંઘી વસ્તુઓ ખરીદવાની વાત નથી. અને એક સામાન્ય વ્યક્તિ પણ ઘરમાં આને બિલકુલ શ્રદ્ધા હોય તો, વિશ્વાસ સાથે આ કરે તો ચોક્કસ એનું રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો આવી શકે. એમાં જેમ અગાઉ આપણે કહ્યું છે, ઇટ ઇઝ જે અમારા ટેકનિકલ નિષ્ણાતો છે એ લોકો મુજબ એમને ડિસ્ચાર્જ કર્યા પછી પણ બંને રીતે એમની પણ રોગ પ્રતિકારક શક્તિ થોડીક નાજુક હોય, સ્વાભાવિક છે, એક આવી બીમારીથી એ લોકો બહાર આવ્યા હોય એમના માટે પણ અને બાકી લોકો માટે પણ. જો કે બે વખત આપણે ટેસ્ટ કરીને એન્શ્યોર કરીએ છીએ કે નેગેટિવ જ છે, એટલે વાયરલ લોડ ઘટી જાય છે, ક્લિયર થઈ જાય છે. છતાં પણ આપણે પ્રિફર કરીએ છીએ કે 14 દિવસ માટે જેટલું બને આરામ કરે ઘરમાં. અને અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ તો છે જ, એટલે એકબીજા તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું બિલકુલ એડવાઇઝેબલ છે અને આપણે ઇન્સિસ્ટ કરીએ છીએ. એ ડેટા પણ આપીએ હમણાં. લેટ અસ ગેટ ધ ડેટા. આઈ થિંક પલસાના જી કે કોઈ આપણે હિન્દી કરી લઈએ અને પછી વિવિધ ડેટા પ્રધાન.